આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર અને તમે આ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરમાં આવેલો આનંદ મેળો। તો મિત્રો અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો આનંદ મેળાના દ્રશ્યો અને આનંદ મેળાની બાજુમાં આવેલું આ બ્રિજ ઉપરથી જે મેળાનું જે વ્યૂ દેખાય છે એ ખૂબ જ સુંદર દેખાય છે। જેમાં તમે જોઈ શકો છો આખો જ મેળાનું ગ્રાઉન્ડ તમે બ્રિજ ઉપરથી જોઈ શકો છો। અલગ અલગ રાઇડ્સ આવેલી છે, અલગ અલગ સ્ટોલ આવેલા છે અને બાળકોને મજા આવતી હોય છે। તો સુરેન્દ્રનગરના ગામમાં અને સુરેન્દ્રનગરની આજુબાજુના ગામડાના લોકોએ આનંદ મેળાનો મજા માણવી જોઈએ। ચાલો આપણે પણ જઈએ આનંદ મેળામાં। તો મિત્રો આનંદ મેળાની બહારનો વ્યૂ છે જ્યાં તમે જોઈ શકો છો ગાડી મૂકવાની અને બાઇક મૂકવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને આનંદ મેળામાં પ્રવેશ માટે 10 રૂપિયા ટિકિટ છે અને આ છે ટિકિટ કાઉન્ટર। તો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી તમે આનંદ મેળાની મજા માણી શકો છો। મિત્રો આ વખતે સુરેન્દ્રનગરમાં આવેલો આનંદ મેળો ગોકુલ હોટલની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલો છે અને આ તમે જોઈ શકો છો અંદરથી જતાં જ એન્ટ્રી થતાં જ જે આ તમને વ્યૂ આ રીતનો દેખાય છે અને આ રીતના ચકડોળ અને આ રાઇડ્સ અને આ સ્ટોલ તમે જોઈ શકો છો। અંદર જતાં જ સૌ પ્રથમ આ સ્ટોલ આવે છે જેમાં આ ફુગાવાળાનો સ્ટોલ છે જે તમે દરેક મેળામાં હોય છે અને તમે જોઈ શકો છો આ રીતના બંદૂકથી આ ફુગા ફોડવાના હોય છે। અને એની બાજુમાં એક આ ઇનામી સ્ટોલ છે એ તમે આ દડી દેખાય છે એ તમે આ નીચે લાકડાના ડેશબોર્ડ ઉપર જે ખાંચા આવેલા છે એ ખાંચામાં આ દડીઓ નાખવાની થતી હોય છે અને એનો જે ટોટલ થાય છે નીચે જે આંકડા લેખા છે એ ટોટલ કરી અને જે સામેના ટેબલ ઉપર જે વસ્તુઓ પડી છે અલગ અલગ પ્રકારની જે ડબ્બા છે, ઘડિયાળ છે, તવી છે એની ઉપર એ ટોટલ મારેલો હોય છે એ આંકડાનો ટોટલ તમારો મેચ થાય તો એ વસ્તુ તમને ગિફ્ટ તરીકે આપવાની હોય છે। એટલે એક જાતનો આનંદ ટાઈપ હોય છે એ તમે એક ઇનામ જેવું એને ગણી શકો છો। તો અમે પણ એક એની ટ્રાય મારી છે, અમે અલગ અલગ જે દડીઓ જે નીચે તમે જોઈ શકો છો ખોંચામાં જાય છે અને અમારો ટોટલ 24 થયો અને અમને આ પ્રકારનું પ્લાસ્ટિકનું બાઉલ મળ્યું છે। એની બાજુમાં પણ એક બીજું જે ઇનામી સ્ટોલ છે એ રિંગનો સ્ટોલ છે, એ તમે રિંગ તમને આપવામાં આવે છે અને એ રિંગ તમે આ નીચે જે લાકડાના જે બીબા દેખાય છે એ બીબા એ રિંગની અંદર એ બીબા આવી જવા જોઈએ અને જે બીબું રિંગની અંદર આવી જાય તો એની અંદર અલગ અલગ કિંમત રાખેલી હોય છે 10, 20, 30, 50 કે 100। તો અંદર જેટલી કિંમત લખી હોય એ કિંમત તમને ચૂકવવામાં આવે છે। અને બાજુમાં પણ બીજો જેવો કે ઇનામી સ્ટોલ છે અને આમ રમતનો સ્ટોલ છે એ આ તમને ભાઈના હાથમાં બોલ દેખાય છે એ દડો ફેંકી અને તમે જે સામે જે ગ્લાસ દેખાય છે એ ગ્લાસને પાડી દેવાના હોય છે અને પાડી દેવાથી તમને એની સામે જે વસ્તુ દેખાય છે એમાંથી ઇનામ સ્વરૂપે તમને આપવામાં આવતું હોય છે। રમકડાનો સ્ટોલ પણ સારો એવો આવેલો છે તો એમાં નાના મોટા પ્લાસ્ટિકના રમકડાઓ છે, ચાવીવાળા રમકડા છે, ઇલેક્ટ્રોનિક રમકડા છે, તમે જોઈ શકો છો તમે આવા રમકડા બાળકોને લાવી દઈ શકો છો અને એક મજા કરી શકો છો। બાજુમાં કિચનનું પણ સ્ટોલ આવેલો છે, એમાં અલગ અલગ પ્લાસ્ટિકના કિચન છે, લાકડાના કિચન છે અને ટેબલ ઉપર રાખી શકાય એવા પણ આઇટમ છે। કિચન ઉપર તમે નામ લખાવી શકો છો અને અક્ષર પ્રમાણે એના એની કિંમત હોય છે, એવડા જેટલા અક્ષર એટલી એ કિચનના એ પ્રમાણે કિંમત થતી હોય છે। લેડીઝ માટે અને છોકરીઓ માટે સારી એવી કટલેરીનો મોટો સ્ટોલ આવેલો છે જેમાં તમે લેડીઝ માટે અલગ અલગ કટલેરીનો તમે આ સામાન જોઈ શકો છો, આ સામાન પણ તમે અહીંયા લઈ શકો છો। તો મિત્રો આવા અલગ અલગ પ્રકારના ઘણા સ્ટોલ આવેલા છે અને તમે એનો આનંદ માણી શકો છો, તમારી જરૂરિયાતવાળી વસ્તુ ખરીદી પણ શકો છો। છોકરાઓ માટેની નાની મોટી ઘડિયાળો આવી છે જે પાવરવાળી ઘડિયાળ છે, ચાવીવાળી ઘડિયાળ છે અને છોકરાની નાના મોટી અલગ અલગ પ્રકારની ઘડિયાળો પણ હોય છે। રમકડાના આવા સ્ટોલ આવેલા છે
તો તમે વાવતાલ પણ કરાવી શકો છો અને એ પ્રમાણે તમે ખરીદી શકો છો તમારે જે વસ્તુ જોઈતી હોય તે. અને એક આવું તમે જોઈ શકો છો સેલ પણ છે જેમાં 80 રૂપિયાની એક અને 150માં બે કોઈ પણ વસ્તુ તમે ખરીદી શકો છો જે અલગ અલગ હોય છે. પછી આ તમે જોઈ શકો છો ચપ્પલ માટેનો પણ સ્ટોલ છે અને બાજુમાં સિરામિકની જે વસ્તુ તમે હોય છે એ ડિનર સેટ છે, કોઈ ચમચા છે, ચમચી છે કે પ્લેટ છે, બાઉલ છે, એ તમે લઈ શકો છો અલગ અલગ તમારી જરૂરિયાત મુજબનું. ચપ્પલ માટેનો પણ સારો એવો સ્ટોલ આવેલો છે જે મોજડી છે, સેન્ડલ છે, અલગ અલગ જે આ વેરાયટી લેડીઝમાં સારી વેરાયટી ચપ્પલમાં જોવા મળે છે અને તમે ભાવ કરાવીને લઈ શકો છો. તો મિત્રો આ હતો સ્ટોલ, અલગ અલગ જે આ ઇનામી ડ્રોના સ્ટોલ હતા. હવે આપણે જોઈશું રાઇડનો બાજુનો વિભાગ છે, ત્યાં અલગ અલગ રાઇડો આવેલી છે. તો ગ્રાઉન્ડની વચમાં જે એક સરસ મજાની રાઇડ ગોઠવવામાં આવી છે જેમાં જે આ તમે ઘોડા છે અને ઊંટ છે એ પ્રકારના જે આ પ્રકારની રાઇડ બનાવવામાં આવી છે જેમાં બાળકોને બેસાડવામાં આવે છે અને સાથે પેરેન્ટ્સને ઊભા રાખવામાં આવે છે જેથી બાળકનું ધ્યાન રાખી શકાય. તો આ રીતની રાઇડ છે જેમાં બાળકોને મજા આવતી હોય છે અને સાથે એના પેરેન્ટ્સ પણ ઊભા હોય છે એટલે બાળકને ડર પણ લાગતો નથી. તો એક બીજી પણ મોટી રાઇડ આવેલી છે જે તમે આ જોઈ શકો છો, જે એક આપણે સ્ટીમર ટાઈપની રાઇડ છે જે દરેક મેળામાં લગભગ હોય છે. બાજુમાં પણ એક રાઇડ આવેલી છે, ડ્રેગન ટ્રેન છે, તમે જોઈ શકો છો. એમાં છોકરાઓને બહુ મજા આવતી હોય છે અને પેરેન્ટ્સ સાથે બેસી શકે છે. બાજુમાં પણ એક મસ્ત રાઇડ આવેલી છે જે છે આપણે એને બ્રેક ડાન્સ કહેવામાં આવે છે. એમાં બાળકોને ત્યાં બેસાડવામાં નથી આવતા પરંતુ મોટા હોય છે જે એ બેસતા હોય છે. બાજુમાં પણ એક રાઇડ આવેલી છે, આ મોટાઓની રાઇડ છે, એમાં મોટા પણ બેસી શકે છે. ખાસ એક સરસ મજાની રાઇડ એટલે કે આ જે મેં મેઇન જે ઊંચો ચકડોળ છે, ગોળ ચકડોળ છે, એમાં બેસવામાં લગભગ ભીડ હોય છે અને માણસો લગભગ એમાં વધારે બેસતા હોય છે. એમાં ઉપરથી સારો વ્યૂ જોઈ શકાય છે. બાજુમાં ટોરોટોરા પણ આવેલું છે, એમાં પણ જે મોટા હોય છે, વડીલો હોય છે, એ પ્રકારના લોકો બેસી શકતા હોય છે. પછી જમવા માટેની અને ખાણીપીણીના પણ સ્ટોલ આવેલા છે. બાળકો માટેની નાની નાની તો અલગ અલગ રાઇડો આવેલી છે. આ ટોય ટ્રેન છે, નાની રાઇડ્સોના લગભગ 30 રૂપિયા જેવી કિંમત છે અને મોટા રાઇડ્સોના 50 રૂપિયા છે. એક સ્વિમિંગ પુલ જેવું પણ છે જેમાં બાળકોને બોટ હોય છે, નાની બાળકોની બોટ, એની અંદર બાળકને બેસાડીને બાળક આ તમે જોઈ શકો છો આવી રીતના ચલાવી શકે છે અને આનંદ માણી શકતા હોય છે. અને જમ્પિંગ તો દર મેળામાં તમે જોઈ શકો છો, એ રીતના તમે ઘણી જગ્યાએ જોયા હશે, એમાં પણ બાળકો આનંદ કરતા હોય છે. બીજી આવી નાની મોટી રાઇડો બીજી અલગ અલગ આવેલી હોય છે. જ્યુસ માટેનું પણ સારું એવું એક સ્ટોલ લગાવેલું છે જ્યાં તમે પાઇનેપલ, મોસંબી અને અનાનસનો જ્યુસ પી શકો છો. બીજી એક ચકેડી પણ આવેલી છે, બીજી એક આ જમ્પિંગ ટાઈપનું પણ એક રાઇડ છે. અમે સ્મિથને બેસાડવા માટે એક કાર જેવી રાઇડ છે સામે દેખાય છે ત્યાં અમે સ્મિથને બેસાડવા લઈ જઈશું. તો આ રાઇડમાં સ્મિથભાઈને અમે બેસાડ્યું કારણ કે સ્મિથ નાનો છે એટલે એને આવી રાઇડમાં બેસવાની મજા આવે છે. સ્મિથ બેસી ગયો છે અને જો રાઇડની મજા માણે છે. એમ પણ છોકરાઓને આવી નાની કારમાં બેસવાની મજા આવતી હોય છે. તો ખાસ બાળકોને બહુ મજા આવે એવો નાનો એવો મેળો છે અને એક નાનો એવો ફન ટાઈપનો મેળો છે તો મજા આવે છે.
અને જો તમારે જમવું હોય તો જમવાની પણ અહીંયા વ્યવસ્થા છે. અને એક્ઝિટ ગેટની બાજુમાં જ આ પાનનો સ્ટોલ આવેલો છે, જ્યાં તમે અલગ અલગ પાન છે, 20 થી લઈને 50 સુધીના ઠંડા પાન છે, સ્ટ્રોબેરી પાન છે અને અલગ અલગ પ્રકારના પાન છે. તો મિત્રો, આ તો આનંદ મેળો